વિગતો મુજબ સાંસદ અને સ્ટે કમિટી ચેરમેન આમને સામે આવી ગયા હોય તેવી સ્થિતિ બની હતી। વિગતો મુજબ મનપામાં કથિત કૌભાંડ અંગે સાંસદ બોલતા વિવાદ થતા જ મંત્રી રાઘવજી પટેલે મામલો સાંત પાડ્યો હતો। વાછાણ એમ છે કે વોર્ડ નંબર 3 ભારત સંકલ્પ યાત્રામાં જૂથવાદ સામે આવ્યો હતો। આ તરફ બોલાચાલી દરમિયાન મંત્રી રાઘવજી પટેલ પહોંચતા મામલો સાંત પડ્યો હતો। રાજકોટમાં વોર્ડ નંબર 3 ભારત સંકલ્પ યાત્રામાં ભાજપનો જૂથવાદ ખુલીને સામે આવ્યો છે। યાત્રામાં સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેન વચ્ચે ગરમાગરમી થઈ। વિગતો મુજબ સાંસદ રામ મોકરિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર આમને સામે આવી ગયા હતા અને રામભાઈ મનપામાં ચાલતા કથિત કૌભાંડ અંગે નિવેદન આપતા વિવાદ થયો હતો, જેથી ચેરમેને વળતો જવાબ આપતા કહ્યું ખોટી વાત ન કરો, પુરાવા આપવા કહ્યું હતું। આ બોલાચાલી દરમિયાન મંત્રી રાઘવજી પટેલ પહોંચતા મામલો શાંત થયો હતો। જોકે દીપ પ્રાગટ્ય વખતે સાંસદે કહ્યું કપૂર નકલી આવી ગયું છે, પછી દીપમ અને મનપા બંને સડક છે। સમગ્ર મામલે મંત્રી રાઘવજી પટેલે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો અને મંત્રી રાઘવજી પટેલે બંનેને સંગઠનની વાતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કરવા જણાવ્યું હતું। ધન્યવાદ।